ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ ટુ આઈસીડી આઈસીડી એકેડેમીમાં તમારું સ્વાગત છે સાથે પ્રિલિમ બુસ્ટર ડિસ્કશનમાં પણ તમારું સ્વાગત છે આપણે દરરોજ સવારે છ વાગે પ્રિલિમ બુસ્ટર ન્યૂઝ ડિસ્કશન કરીએ છીએ અને એ પણ એમસીક્યુ મારફતે કરીએ છીએ તો આ એમ જે આવનારી જીપીએસસી પ્રિલિમમાં ખાસ ઉપયોગી રહેશે તો શરૂ કરીએ જેમ આપણે રોજ કરીએ એ રીતે આજનો પહેલો પ્રશ્ન યુક્તિ ટુ પોઈન્ટ ઝીરો પ્લેટફોર્મથી સંબંધિત છે યુક્તિ ટુ પોઈન્ટ ઝીરો જોઈએ એને લગતા ત્રણ વિધાનો બનાવ્યા છે અને એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે તો પહેલું વિધાન છે આ પ્લેટફોર્મ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે હોઈ શકે બીજું છે અહીં યુક્તિનું પૂરું નામ યંગ ઇન્ડિયા કોમ્બેટિક કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન છે ખબર નહી અને ત્રીજું છે આ પ્લેટફોર્મ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા માટેનું છે હોઈ શકે તો આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન્સ તો સૌથી પહેલા આપણે એની થોડી સમજ મેળવી લઈએ તમે એચઆરડી મિનિસ્ટર જોઈ શકો છો અહીંયા તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા યુક્તિ ટુ પોઈન્ટ ઝીરો નામની પહેલ લોન્ચ કરવામાં આવે છે તે એક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાર્ટઅપ વિશેની માહિતીઓ તથા વ્યવહારુ ક્ષમતા ધરાવતી ટેકનોલોજીને ભેગી કરવા માટેનું એક પ્લેટફોર્મ છે અહીં યુક્તિનું પૂરું નામ શું છે તો યુક્તિનું પૂરું નામ છે યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન છે અગાઉ કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન યોગ્ય વિચારોની ઓળખ કરવા માટે યુક્તિ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યારે એનું વિસ્તૃત સ્વરૂપ એટલે યુ યુક્તિ ટુ પોઈન્ટ ઝીરો છે એનું અપડેટેડ વર્ઝન છે આ પ્લેટફોર્મનો ડેટાબેઝ રોકાણ કરવા માગતા સમુદાયો એમના સાથે વહેંચવામાં આવશે જેમ કે વેપારી ખેડૂત ઉદ્યોગપતિ આ દ્વારા વિદ્યાર્થીઓના પોતાના નવીન વિચારોને પણ વેચી શકાશે આમ આ પ્લેટફોર્મ પર વિવિધ ભાગીદારો તેમની ટેકનોલોજી તથા ઇનોવેશનનું શેરિંગ કરી શકશે તો જોઈએ હવે પહેલાં વિધાનો એનું પહેલું વિધાન હતું આ પ્લેટફોર્મ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે શું લાગે છે ખોટું છે કારણ આ પ્લેટફોર્મ છે એ એચઆરડી મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે એટલે પહેલું વિધાન આપણું ખોટું થશે બીજું છે અહીં યુક્તિનું પૂરું નામ યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન છે આ વિધાન આપણું સાચું થશે તમે અહીંયા જોઈ શકો છો અને ત્રીજું છે આ પ્લેટફોર્મ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા માટેનું છે અને આ પણ સાચું છે તો બીજું અને ત્રીજું આપણું સાચું છે અને પહેલું વિધાન આપણું ખોટું છે તો આપણો જવાબ બનશે સી તો સી આપણો સાચો જવાબ છે જોઈએ આગળનો પ્રશ્ન આ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી સંબંધિત છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો એને લગતા ત્રણ વિધાનો બનાવ્યા છે ને એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે આપણે એકવીસ જૂને આ પ્રશ્ન નહોતો મૂક્યો કેમ કે આપણે સૂર્યગ્રહણમાં પડી ગયા અને આ પ્રશ્ન ભૂલી ગયા તો આજે આપણે આ પ્રશ્ન મૂકી રહ્યા છીએ પહેલો પ્રશ્ન છે આ દિવસે દર વર્ષે એકવીસમી જૂનના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ દર વર્ષે મે જૂનના રોજ ઉજવવામાં આવે છે હોઈ શકે બીજું છે આ વર્ષે આ દિવસની આંતરરાષ્ટ્રીય થીમ આરોગ્ય માટે યોગ ઘરે યોગ એમ છે ખબર નહીં ત્રીજું છે ભારતમાં આ દિવસ નિમિત્તે નમસ્તે યોગ અભિયાન સંસ્કૃતિ મંત્રાલય અને પર્યટન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવ્યું હતું હોઈ શકે તો આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન સૌથી પહેલાં આપણે એની થોડી સમજ મેળવી લઈએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા જે એકવીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તર પર સંયુક્ત રાષ્ટ્રો એમના દ્વારા એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ યોગ દિવસ છે જે બે હજાર અને પંદરમાંથી શરૂ કરવામાં આવ્યું આ ઉજવણી પંદરથી શરૂ જ્યારે સપ્ટેમ્બર બે હજાર અને ચૌદમાં અગ્નિ સિત્તેરમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના સેશનની અંદર કયું સેશન અગ્નિસિત્તેરનું સેશન બે હજાર ચૌદનું સપ્ટેમ્બર મહિનાનું સેશન એ વખતે ભારત દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે અને બે હજાર ચૌદમાં જ આપણો પ્રસ્તાવ ડિસેમ્બર બે હજાર ચૌદમાં પ્રસ્તાવ સ્વીકારવામાં આવે છે પરંતુ ડિસેમ્બર મહિનો આવી જાય છે એટલે બે હજાર ચૌદમાં પોસિબલ નથી કેમ કે એકવીસ જૂન જતી રે માટે થઈને બે હજાર પંદરમાં પહેલી વખત આ દિવસ ઉજવવામાં આવે છે કઈ જગ્યાએ પહેલી વખત ઉજવાય છે તો રાજપથ ન્યૂ દિલ્હીમાં હવે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ બે હજાર વીસ માટેની આ દિવસની થીમ કઈ છે યોગા ફોર હેલ્થ યોગા એટ હોમ એટલે આરોગ્ય માટે યોગ અને ઘરે યોગ આ રાખવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રાખવામાં આવેલી થીમ આંતરરાષ્ટ્રીય થીમ હોય છે આ દિવસ નિમિત્તે ભારતમાં પણ એક રાષ્ટ્રીય થીમ આયુષ મંત્રાલય દ્વારા રાખવામાં આવી છે આ થીમ છે ઘરે યોગ અને પરિવાર સાથે યોગ આ દિવસની ઉજવણીના ભાગરૂપે ઓગણીસથી એકવીસ ઓગણીસથી એકવીસ જૂન આ આ દરમિયાન એક નમસ્તે યોગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન જે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને પર્યટન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવ્યું હતું જોઈએ પહેલાં વિધાનો તરફ તો પહેલું વિધાન હતું આ દિવસ દર વર્ષે એકવીસ મે જૂનના રોજ ઉજવવામાં આવે છે સાચી વાત છે એકવીસમી જૂનના રોજ બે હજાર અને પંદરથી બીજું છે આ વર્ષે આ દિવસની આંતરરાષ્ટ્રીય થીમ આરોગ્ય માટે યોગ ઘરે યોગ એમ છે આ પણ સાચી વાત છે તમે જોઈ શકો છો યોગા ફોર હેલ્થ યોગા એટ હોમ તો બીજું પણ સાચું છે અને ત્રીજું છે ભારતમાં આ દિવસ નિમિત્તે નમસ્તે યોગ અભિયાન સંસ્કૃતિ મંત્રાલય અને પર્યટન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવ્યું હતું તો આ પણ સાચું છે કે ઓગણીસ જૂનથી એકવીસ જૂન સુધી આ નમસ્તે યોગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કોના દ્વારા સંસ્કૃતિ મંત્રાલય અને પર્યટન મંત્રાલય દ્વારા જોઈએ આપણે એ તો ત્રણે ત્રણ વિધાન આપણે સાચા છે કંઈ જોવાનું નથી તો ડી આપણો સાચો જવાબ બનશે ડી આપણો સાચો જવાબ છે જોઈએ આગળનો પ્રશ્ન વિક્ટ્રી ડેથી સંબંધિત છે વિક્ટ્રી ડે શું છે જોઈએ આપણે એની લગતા ત્રણ વિધાનો બનાવ્યા છે ને એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે તો એમાંનું પહેલું વિધાન છે આ દિવસ સામાન્ય રીતે નવ મે એ ઉજવવામાં આવે છે હોઈ શકે બીજું છે આ દિવસ બીજા વિશ્વયુદ્ધના અંત તથા એલાઇડ ફોર્સના વિજય માટે ઉજવવામાં આવે છે ખબર નહીં અને ત્રીજું છે આ દિવસ રશિયા દ્વારા ઉજવવામાં આવે છે હોઈ શકે તો આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન્સ સૌથી પહેલાં આપણે એની થોડી મેળવી લઈએ તો તાજેતરમાં જ રશિયા દ્વારા ચોવીસ જૂનના રોજ પંચોતેરમાં વિક્ટરી ડે ની ઉજવણી કરવામાં આવે છે સામાન્ય રીતે આ દિવસ છે એ નવ મે ના રોજ ઉજવવામાં આવે છે પરંતુ કોવિડ નાઇન્ટીનના કારણે તેની ઉજવણી થોડી પાછી ધકેલાઈ હતી આ દિવસ બીજા વિશ્વયુદ્ધનો અંત અને એલાઇડ ફોર્સની જીતનું સૂચન કરે છે સાત મે ઓગણીસો અને પિસ્તાળીસ એ જર્મનીની સેનાએ સરન્ડર કર્યું હતું શું સાત મેના રોજ જર્મનીની સેનાએ સરન્ડર કર્યું જ્યારે એના પછીના દિવસે એટલે કે આઠમી મેના રોજ એને સ્વીકારવામાં આવ્યું અને નવમી મેના રોજ એને અમલમાં લાવવામાં આવ્યું એટલે નવમી મેના રોજ આ દિવસ ઉજવાય છે મોટા ભાગના યુરોપના દેશોમાં આ દિવસ એ આઠમી મે ઉજવવામાં આવે છે તથા તેને વિક્ટરી ઇન યુરોપ ડે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે યુરોપના દેશોમાં એને વિક્ટરી ઇન યુરોપ ડે તરીકે ઉજવવામાં આવે છે અને રશિયા માટે ચોવીસ જૂનનો દિવસ પણ મહત્ત્વનો છે માટે ચોવીસ દૂન ઉજવાય છે કેમ કારણ કે સૌપ્રથમ પ્રથમ મિલિટરી પરેડ કે જે ચોવીસ જૂનના રોજ યોજાઈ હતી તો જોઈએ પહેલાં વિધાન તરફ પહેલું વિધાન હતું આ દિવસ સામાન્ય રીતે મે ઉજવવામાં આવે છે સાચી વાત છે નવ ઉજવવામાં આવે છે કારણ સાત મે જર્મનીની સેનાએ સરન્ડર કર્યું આઠ મે એને સ્વીકારવામાં આવ્યું અને નવ મે એ અમલમાં આવ્યું તો પહેલું વિધાન આપણું સાચું છે બીજું છે આ દિવસ બીજા વિશ્વયુદ્ધના અંત તથા એલાઇડ ફોર્સના વિજય માટે ઉજવવામાં આવે છે આ પણ સાચું છે અને ત્રીજું છે આ દિવસ રશિયા દ્વારા ઉજવવામાં આવે છે તો આ પણ સાચું છે જો વિક્ટ્રી ડે હોય તો રશિયા આવશે અને વિક્ટરી ઇન યુરોપ ડે તો એ યુરોપમાં ઉજવાય છે તો આપેલા ત્રણેય વિધાનો સાચા છે એટલે આપણો જવાબ બનશે ડી તો ડી આપણો સાચો જવાબ છે જોઈએ આગળનો પ્રશ્ન આઈપીસી ની કલમ ત્રણસો ને નવ શા માટે ચર્ચામાં છે ઘણી બધી આત્મહત્યા થઈ રહી છે જોઈએ આપણે પહેલું વિધાન આ કલમ આત્મહત્યા સાથે સંબંધ ધરાવે છે લાગે તો છે બીજું છે વર્ષ બે હજાર સત્તરમાં આત્મહત્યાને ભારતમાં ગુનામુક્ત કરવામાં આવી હતી હોય શકે અને ત્રીજું છે વર્ષ બે હજાર અઢારમાં આ કલમને રદ કરવામાં આવી હતી સાચા વિધાનો પસંદ કરવાના છે તો ભારતમાં વર્ષ બે હજાર સત્તર ની અંદર આત્મહત્યાને ગુનામુક્ત કરવામાં આવી હતી પરંતુ આઈપીસીની કલમ ત્રણસો ને અમલમાં રાખવામાં આવી હતી શું આત્મહત્યાને ગુનામુક્ત કરવામાં આવી પરંતુ આઈપીસીની કલમ ત્રણસો નવ હજુ સુધી અમલમાં છે આ કાયદો જે ઓગણીસમી સદીમાં અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યો હતો તે સમયે ખુદની હત્યા કરવી કે હત્યા કરવાના પ્રયાસ કરવા જોઈ તમે એટેમ ટુ કમિટ સુસાઇડ તો એ ધર્મ વિરોધનો ગુનો છે એમ ગણવામાં આવતો હતો વર્ષ બે હજાર અને સત્તરમાં મેન્ટલ હેલ્થકેર એક્ટ એને શોર્ટમાં કહીશું એમ એચ સી એ તો આ અધિનિયમ દ્વારા કલમ ત્રણસોને નવ હેઠળ કેસ દાખલ કરવાનો વ્યાપ જેને ઘટાડવામાં આવ્યો એમએચ સીએનું પૂરું નામ મેન્ટલ હેલ્થકેર એક્ટ છે ઉપરોક્ત અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ અન્ય કોઈ સાબિતી કે પુરાવો ન મળે તો આત્મહત્યા કરનાર માણસ કે જે ગંભીર ચિંતામાં છે એમ ગણવામાં આવશે અને તેને આઈપીસીની કલમ ત્રણસો નવ હેઠળ સજા આપવામાં આવશે નહીં કોઈ વખત સરકારી કાર્યાલય સમક્ષ આપણે એના ફેવરમાં જોઈએ થોડું આર્ગ્યુમેન્ટ કલમના ફેવરમાં છે તો જુઓ કોઈ વખત શું થાય છે કે કાર્યાલય સમક્ષ ગવર્મેન્ટની ઓફિસની સામે કેટલાક ધમકી આપતા હોય છે મતલબ પોતાનું કહ્યું મનાવવા માટે એટલે કે કોઈ વખત સરકારી કાર્યાલય સમક્ષ કેટલાક લોકો છે એ પોતાની વાતને મનાવવા માટે આત્મહત્યા કરવાનો ઢોંગ કરતા હોય છે અને આથી આવા સમયે આ કલમ ઉપયોગી બની રહેશે એટલે આ કલમ હોવી જરૂરી છે જોઈએ આપણે એના વિધાનો પહેલું વિધાન હતું આ કલમ આત્મહત્યા સાથે સંબંધ ધરાવે છે સાચી વાત છે આ કલમ છે એ આત્મહત્યા સાથે સંબંધ ધરાવે છે બીજું છે વર્ષ બે હજાર સત્તરમાં આત્મહત્યાને ભારતમાં ગુનામુક્ત કરવામાં આવી હતી આ પણ સાચું છે કે બે હજાર સત્તરમાં આત્મહત્યાને ભારતમાં ગુનામુક્ત કરવામાં આવી હતી પરંતુ આત્મહત્યાને ગુનામુક્ત કરવામાં આવી હતી પણ આ કલમને રદ કરવામાં આવી નહોતી તો આ ત્રીજું વિધાન છે કે વર્ષ બે હજાર અઢારમાં આ કલમને રદ કરવામાં આવી હતી ખોટું બનશે કારણ કલમને રદ કરવામાં આવી નથી આપણે આર્ગ્યુમેન્ટ જોયું ને એના ફેવરમાં કેમ કે પછી આવું થાય કે સરકારી કાર્યાલય કાર્યાલય સમક્ષ કેટલાક લોકો પોતાની વાતને મનાવવા માટે આત્મહત્યા કરવાનો ઢંગ કરે ઘણું બધું થઈ શકે તો કલમ રદ કરવામાં આવી નથી પરંતુ આત્મહત્યાને ભારતમાંથી ગુનામૃત કરવામાં આવે છે તો પહેલું અને બીજું સાચું છે પહેલું અને બીજું સાચું છે અને ત્રીજું આપણું ખોટું છે તો આપણો જવાબ બનશે બી જોઈએ આગળનો પ્રશ્ન આ પ્રશ્ન આઈસીપીથી સંબંધિત છે શું છે આઈસીપી જોઈએ તો એને લગતા ત્રણ વિધાનો આપેલા છે અને એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે પહેલું વિધાન છે આ કાર્યક્રમ આ કાર્યક્રમ કે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો છે હોઈ શકે બીજું છે તે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ડેટા કલેક્શનની પહેલ છે ખબર નહીં અને ત્રીજું છે આ ડેટાનું એકત્રીકરણ યુ એન સ્ટેટિસ્ટિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે ખબર નહીં તો એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન સૌથી પહેલાં આપણે થોડી એની સમજ મેળવી લઈએ સામાન્ય ચર્ચામાં છે એનું બધું તો તાજેતરમાં જ તમે અહીંયા જોઈ શકો છો રિસન્ટલી તાજેતરમાં જ વર્લ્ડ બેંક વર્લ્ડ બેંકે કે જે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ હેઠળ બે હજાર અને સત્તરના જે રેફરન્સ વર્ષ છે એ માટેની નવી એક પીપીપીની માહિતી જાહેર કરી છે આ પીપીપી છે એનું પૂરું નામ પરચેસિંગ પાવર પેરિટીઝ છે વિશ્વના વિવિધ અર્થતંત્રમાં જીવન નિર્વાહના ખર્ચની સરખામણી પીપીપી દ્વારા થઈ શકે છે પરચેસિંગ પાવર પેરિટી દ્વારા યુએન સ્ટેટિસ્ટિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે અને આ છે એ વિશ્વની સૌથી મોટી ડેટા કલેક્શનની પહેલ છે આપણે ભારતની વાત કરીએ તો ભારત છે આપણે મેન ભારતનું જોવાનું તો ભારત છે એ વર્ષ ઓગણીસો અને સિત્તેરથી આ કાર્યક્રમમાં નિયમિતપણે ભાગ લે છે તો જોઈએ એને લગતા ત્રણ વિધાનો પહેલું વિધાન હતું કે આ કાર્યક્રમ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો છે શું લાગે છે ખોટી વાત છે કારણ વર્લ્ડ બેંક છે વર્લ્ડ બેંક નહીં કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે પહેલું વિધાન ખોટું થશે બીજું છે તે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ડેટા કલેક્શનની પહેલ છે સાચી વાત છે ત્રીજું છે આ ડેટાનું એકત્રીકરણ યુ એન સ્ટેટિસ્ટિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે આ પણ સાચું છે તો બીજું અને ત્રીજું વિધાન આપણું સાચું બનશે અને પહેલું વિધાન આપણું ખોટું છે તો બીજું અને ત્રીજું આપણું સાચું છે આપણો જવાબ બનશે સી તો આજે બસ આટલું જ છે મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ